વેરાવળ શાપર ખાતે ઝુંપડપટ્ટી વાસીઓ ગરીબ મજૂરોની વહારે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા જય સરદાર યુવા ગ્રુપ અને શાપર ગ્રામ પંચાયત દ્વારા 7000 થી વધારે રાશન કાર્ડની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાવાળાએ કોરોના વાયરસ અટકાવવા અંગે જાહેર સૂચના સાથે જનતાને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માર્ગદર્શન આપી સમજાવ્યા હતા. શાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ ટીલાળા દ્વારા જનતાને જણાવ્યું હતું કે શાપર ગ્રામ પંચાયત કોરોના વાયરસને અટકાવવા ગુજરાત સરકાર સાથે જરૂરી સાથ અને સહકાર સાથે હર હંમેશા મદદ માટે કટિબદ્ધ છે. રમેશભાઈ ટીલાળા, આજે કોરોના વાયરસની જે મહામારી ચાલે છે એમાં મારી સૌ ઉદ્યોગકારોને એક વિનંતી છે કે પોતપોતાના માણસોને સાચવી લે, જાય નહીં. આસપાસના વિસ્તારોમાંથી કોઠારિયા અને વાવડીમાં પણ હું બધા ઉદ્યોગકારોને વિનંતી કરું છું કે તમારા માણસોને તમે સાચવો, મજૂરો કોઈ જાય નહીં એની તકેદારી રાખો, એમની જ્યાં જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી પાડો, તમે ન પહોંચી શકો તો અમે એસોસિએશનનો સંપર્ક સાધો. વિશેષ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જય સરદાર ગ્રુપ એને કીટનું વિસ્તરણનું કામ ચાલુ કર્યું છે. 5000 કીટ બની ગઈ છે, વધુ કીટની જરૂર પડે તો હજી અમારું કામ ચાલુ જ છે. 15-20 દિવસ લગી આ કામ ચાલુ રહેવાનું છે. કલેક્ટર સાહેબની સૂચનાઓ મુજબ અમે 1000 માણસોની રહેવાની વ્યવસ્થા પણ કરી છે અને સીતારામ આશ્રમમાં અમે રોજના 1200 માણસોની રસોઈ પણ બનાવી છીએ. આ રસોઈનું કામ ચાલુ છે, કોઈ ભૂખ્યા ન રહે એટલા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈનો આદેશને અમે અનુસરી અને આ વ્યવસ્થા ચાલુ રાખવાના છે કાયમ માટે, કે જ્યાં સુધી લોકોને જરૂર પડે ત્યાં સુધી. જ્યારે કોઈ અમારા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોને પણ તકલીફ ન પડે, એના માણસોને તકલીફ ન પડે એટલા માટે અમે એસપી શ્રી બલરામ મીના સાહેબની સાથે ચર્ચા કરી અને વ્યવસ્થા એવી કરી છે કે એમને જ્યાં પગાર અને જે કંઈ જરૂર પડે એમાં આપણે અમે સાથે રહેવાના છે અને માણસોને પગાર અને એનું કરિયાણું પૂરું પાડવામાં પણ અમારે વિશેષ સહયોગ આપવાના છે. સાથોસાથ અમારી જ્યાં જરૂર પડે એસોસિએશનની, એસોસિએશન તમારી સાથે છે, કાંઈ ડર રાખવાની જરૂર નથી. આપણે આ મુશ્કેલીમાંથી પાર આસાનીથી થઈ જશું, પણ આપણે જે સરકારનો આદેશ છે એનું પાલન કરવું જરૂરી છે. ડિસ્ટન્સ રાખવું, સરકારે જ્યારે જ્યારે જે આદેશ કર્યા છે એવી હું પણ આપ સૌને ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ડિસ્ટન્સ રાખી માણસોનું ધ્યાન રાખો અને વિશેષ સરકાર જ્યારે જ્યારે જે આદેશ કરે એનું પાલન કરો, પોલીસને પણ સહયોગ આપો એવી મારી આપ સૌને વિનંતી છે. સમગ્ર વિશ્વ સાથે કોરોના સામેની જંગમાં લોકડાઉન પરિસ્થિતિમાં વેરાવળ શાપર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીઓમાં વસતા ગરીબો તથા મજૂર વર્ગમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા જય સરદાર યુવા ગ્રુપ અને શાપર ગ્રામ પંચાયત દ્વારા 10-10 કિલોની 7000 પણ વધારે રાશન કીટનું ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે. ખરેખર વેરાવળ શાપર વિસ્તારમાં માનવ સેવાનું ઉમદું કાર્ય હાથ ધર્યું છે. આ ભગીરથ કાર્યમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, પ્રમુખ શ્રી કિશોરભાઈ ટીલાળા, શાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ ટીલાળા તથા જય સરદાર યુવા ગ્રુપના અગ્રણી શ્રી દુષ્યંતભાઈ ટીલાળા, દિલીપભાઈ મુંગારા, મહેશભાઈ ઠુમ્મર, પ્રકાશભાઈ ટીલાળા, રાજુભાઈ હપાણી, મયુરભાઈ સાંગાણી, દિલીપભાઈ ભુવા, ઘનશ્યામભાઈ ભુવા, અશોકભાઈ ભુવા, બાબુભાઈ ગઢિયા, અશ્વિનભાઈ ગઢિયા, જગદીશભાઈ ટીલાળા, રોહિતભાઈ ગઢિયા, રજનીભાઈ પલસાણા, હિતેશભાઈ કોરાટ, જગદીશભાઈ નારિયા, વેરાવળના માજી સરપંચ મુકેશભાઈ કપડિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી તથા જરૂરિયાતમંદ ગરીબોને ઝૂંપડે ઝૂંપડે જઈ 10-10 કિલોની 7000 વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક જનતા તથા બહારથી આવેલા તમામ મજૂરોને એક રિક્વેસ્ટ કરું છું કે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશન તથા શાપર ગ્રામ પંચાયત તેમજ જય સદા ગ્રુપ વતી જાહેર સૂચના કે બિનજરૂરી રીતે 14 એપ્રિલ સુધી કોઈએ બહાર જવું નહીં. જે કોઈ તકલીફ હોય તે સંપૂર્ણ સહકાર અમે આપવા તૈયાર છીએ અને પોલીસ લોકોને પણ પૂરતો સહકાર આપવા વિનંતી છે.
આ ઉપરાંત શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા તથા જય સરદાર પટેલ યુવા ગ્રુપ વતી વેરાવળ શાપર રાજકીય અગ્રણી શ્રી દુષ્યંતભાઈ ટીલાળાએ વેરાવળ શાપરની તમામ જનતા તથા મજૂર વર્ગને કોરોના વાયરસ સંક્રમણથી બચવા, બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા તથા હિજરત ન કરવા જાહેર સૂચના આપી હતી તથા પોલીસ પ્રશાસનને તથા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના આદેશનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું તથા વિશ્વાસ સાથે જનતાને જણાવ્યું હતું કે ખોટી અફવાઓ ન ફેલાવી તથા જરૂર પડે ત્યારે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા જય સરદાર પટેલ યુવા ગ્રુપ અને શાપર ગ્રામ પંચાયત હંમેશા સાથે ઉભી છે તેને ચોક્કસ જણાવવા માટે નમ્ર વિનંતી કરી હતી. ઇલારા છે, અમે અહીંયા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ચેરમેન રમેશભાઈ ટીલારા, પ્રમુખ કિશોરભાઈ ટીલારા, શાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ ટીલારાના માર્ગદર્શન હેઠળ જય સરદાર યુવા ગ્રુપ તથા શાપર વેરાવળ ઇન્ડલ એસોસિએશનની અપીલ છે કે કોઈ બી મજૂરો પોતાનું ઘર છોડીને ગામડે જવાની હિજરત ન કરે. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા જય સરદાર યુવા ગ્રુપ તમામ સહાય પહોંચાડશે અને સક્ષમ છીએ અને આગામી દિવસોમાં ફૂડ પેકેટનું વિતરણ પણ ચાલુ જ રાખવાના છીએ, જેથી બધા મજૂર વર્ગને અપીલ છે કે ખોટી હિજરત અને ગામડે જવાની. જાવિદ ગુર્જર, દિવ્યાંગ ન્યૂઝ, વેરાવળ.